तारी नौ 1995 कच्छना मथल गांव गौशाला उद्घाटन प्रसंगे स्वामी सच्चिदानंद जी नु प्रवचन कैसेट नंबर 175 સેવાઓની કાયમ સ્મૃતિ રાખવા માટેનું એક પ્રતીક મૂકવાની બુદ્ધિ સુજી એવા દિવંગત માસ્તરના નામથી હુલામણા ખીમજીભાઈ નાગજીભાઈ પટેલના પરિવારના બધા સભ્યજનો આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય અહીંયા મંચ ઉપર બિરાજેલા જુદી જુદી શાખાઓના બધા પ્રમુખશ્રીઓ સજ્જનો અને બહેનો ભારતીય સંસ્કૃતિને જો સમજવી હોય તો એના મુખ્ય 3 પાયા છે. એમાં સૌથી પહેલો જે પાયો છે એ ગંગા, બીજો ગાય, ત્રીજો ગાયત્રી. આ ત્રણેયના અલગ અલગ પ્રેરક રૂપો છે. ગંગા પવિત્રતાનું પ્રેરક રૂપ છે, ગાયત્રી અધ્યાત્મનું રૂપ છે, અને ગાય છે, ગૌ છે, એ આર્થિક સ્વાવલંબિતાનું પ્રતીક છે. ગંગા અને ગાયત્રીની ચર્ચા નહીં કરું, પણ ગૌ માતાની થોડી ચર્ચા કરશું. પહેલા એટલું યાદ રાખજો, દરેક પ્રજાની સાથે કેટલીક ખાસ વસ્તુઓ જોડાયેલી હોય છે. એમ હિન્દુ પ્રજાની સાથે પણ બહુ પ્રાચીન કાળથી ગૌ જોડાયેલી છે. વૈદિક કાળમાં, પૌરાણિક કાળમાં, રાજપૂત કાળમાં, મુસ્લિમ કાળમાં અને આધુનિક કાળમાં એવી સચોટ રીતે જોડાયેલી છે. અને આમાંથી ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે. બહુ પ્રાચીન કાળમાં તમે જુઓ, તો વૈદિક ઋષિઓનું આખું જે લેવડ દેવડ તંત્ર છે એ ગાયોને આધીન છે. આખું અર્થતંત્ર ગાયોને આધીન છે. જ્યારે મુદ્રા પ્રચલિત નથી થઈ અને સમાજ લેવડ દેવડ કરતો, નાણાના રૂપમાં ગાયને મુખ્ય નાણું માનવામાં આવશે. જે તમારામાં વૃદ્ધો હશે એમને આજે પણ ખબર હશે, 25-50 વર્ષ પહેલા ગામડામાં શાકભાજી વગેરે જે લેવાતું અનાજના બદલે લેવાતું. લોકોના ઘરોમાં પૈસા નતા એટલે કંઈ પણ લેવું હોય તો અનાજ લઈને જાય અને બદલામાં લઈને આવે. એમ એક સમય હતો જ્યારે જેની પાસે વધુમાં વધુ ગાયો હોય એ ધનવાન કહેવાતો, એટલે એને ગૌ ધન કહેવામાં આવતું. આ ધન છે અને ધન ઉપરથી
જે ગાયોનો સમૂહ જે ચરવા જાય છે એને ધણ કહેવાય છે. ધણ ચરીને આવ્યું, ભેંસો ચરીને આવે તો એને ધણ ના કહેવાય, ખાડું કહેવાય. ભેંસોનું ખાડું હોય અને ગાયોનું ધણ હોય. અમારે કંઈક પ્રાચીન કાળની બહુ સુંદર કથા છે અને જનક રાજાની કથા છે. જનક રાજા છે પણ સાથે સાથે બ્રહ્મ જ્ઞાની પણ છે, બ્રહ્મવેત્તા પણ છે. રાજા હોવું એ દુર્લભ વસ્તુ નથી, પણ રાજા હોવું અને સાથે સાથે બ્રહ્મ જ્ઞાની હોવું એ બહુ દુર્લભ વસ્તુ છે. તમે પૈસાદાર હોવ એ કોઈ બહુ ચમત્કારની વસ્તુ નથી, અસંભવ વસ્તુ નથી. પણ તમે પૈસાદાર હોવ અને છતાં સાથે સાથે તમે એટલા જ આધ્યાત્મિક પણ હોવ, અનાસક્ત પણ હોવ, નિર્લેપ પણ હોવ, તો એ બહુ મોટો ચમત્કાર છે. અને એક નિયમ છે, તમને જે ગમતું હોય એ તમે વારંવાર કર્યા કરો અને લોકો પાસે અપેક્ષા રાખો કે લોકો પણ આવું કરે. દારૂડિયો માણસની ઈચ્છા હોય છે કે મારું ટોળું વધે, અને બહુ ઝડપથીનું ટોળું વધી જતું હોય છે. ગાંજાવાળાનું વધે, દારૂવાળાનું વધે, વ્યસનીના ટોળા તો બહુ જલ્દી ઊભા થતા હોય. જો વ્યસનીના ટોળા આટલી જલ્દી ઊભા થઈ શકતા હોય તો સત્સંગીના ટોળા કેમ ના ઊભા થઈ શકે, તો સજ્જનોના ટોળા કેમ ના ઊભા થઈ શકે. પણ વ્યસની જેટલી લગનથી વ્યસનનો પ્રચાર કરતો હોય છે, સજ્જન એટલી લગનથી સજ્જનતાનો પ્રચાર નથી કરતો હતો. જનકને થયું કાલે હું મરી જવાનો છું, હું કઈ અમર પટો લઈને આવ્યો નથી, પણ મરતા પહેલા હું મારા આખા રાજ્યને બ્રહ્મવેત્તા બનાવતો જઉં, બ્રહ્મચિંતન કરતું કરાવતો જઉં. બીજા રાજ્ય તો ઘણા હશે, પણ એના માટે કરવું શું? એટલે એણે એકવાર એક બહુ મોટી સભા બધા બોલાવી, બ્રહ્મવેત્તાઓ 10,000 ગાયો અને એક એક ગાયના એક એક શિંગડા ઉપર 500 મરો માંથી અમરથી ગાયો ઉભી કરી દીધી. મોટા મોટા બ્રહ્મવેત્તાઓ આવેલા, પછી એને માઇક ઉપર સમજો કે જાહેરાત કરાવી, બ્રહ્મિષ્ઠ જે તમારામાં કોઈ બ્રહ્મવેત્તા હોય આ ગાયોને લઈ જાઓ, મારે આ ગાયો આપી દેવી છે. એક બીજો વાત, બીજો મુદ્દો યાદ રાખજો, આજની દુનિયા હોય કે 1,000 વર્ષ પહેલાની હોય કે 10,000 વર્ષ પહેલાની હોય, દુનિયાની કરોડ રજ્જુ હંમેશા લક્ષ્મી રહી છે, હંમેશા લક્ષ્મી રહી છે. ગાયો લઈ જાઓ, સોને મળેલી ગાયો લઈ જાઓ, આ લક્ષ્મી છે. કોઈ હિંમત ના કરી, કારણ કે શરત એ છે કે જે તમારામાં બ્રહ્મ જ્ઞાની હોય, બ્રહ્મવેત્તા હોય એ લઈ જાઓ. કોઈ હિંમત ના કરી, સ્તબ્ધ થઈ ગઈ આખી સભા, સ્તબ્ધ થઈ ગઈ. યજ્ઞવલ્ક જેવા એક સમર્થ ઋષિ આવેલા છે, એક ખૂણામાં ઉભા થયા અને પોતાના શિષ્યને કહે છે, ઉદાજહાર એતા ગા સોમસ્ત્રવા, હે સોમસ્ત્રવા, આ બધી ગાયોને આપણા આશ્રમમાં લઈ જાઓ. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, આ માનવીય સ્વભાવ આવ્યો. અને જ્યાં યાજ્ઞવલ્કે ગાયો લેવાની શરૂઆત કરી અને બીજા બધા વિદ્વાનો ક્રોધિત થઈ ગયા. રોજ કઈ હમણાં હમણાંથી વધી ગયો છે એવું ના સમજતા, પહેલા દુર્વાસા હતા. અને બીજી વાત પણ તમને કહું, સમાજને વશિષ્ઠની જરૂર છે ને કોઈ વાર દુર્વાસાની જરૂર છે, એકલા વશિષ્ઠોથી કામ ના ચાલે, એકલા યુધિષ્ઠિરથી કામ ના ચાલે, ભીમની જરૂર પડે ને અર્જુનની જરૂર, એક
એટલા ગાંધીજીથી દેશ ના ચાલે, સરદાર પટેલની એ જરૂર પડે. પછી બધા ગાંધીજી ભેગા થયા હોય તો શું પરિણામ આવે, જરા વિચાર કરો. બધાની જરૂર પડે. તત્ર બ્રાહ્મણ ચક્રુદોહ, ઉપનિષદ લખે છે, અને પેલા બ્રાહ્મણો વિદ્વાનો બધા ફૂફાડા મારવાના માટે એક પછી એક લાંબા હાથ કરી કરીને કહેવા લાગ્યા, તું મોટો બ્રહ્મવેત્તા થઈ ગયો, તું મોટો બ્રહ્મવેત્તા થઈ ગયો. આ વખતે યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યો છે ને, એકે એક માણસે યાદ રાખવા જેવો છે. એને કહ્યું, નમસ્કરમો બ્રહ્મવાદીજી, વયંતુ ગોકામા. અરે અમે બ્રહ્મવેત્તાઓને તો પ્રણામ કરીએ છીએ, હું તો ગાયોનો લોભિયો માણસ છું. વયંતુ ગોકામા, હું તો ગાયનો લોભિયો માણસ છું. આ વાત ખાસ યાદ રાખજો. લોભિયો કદી પોતાની જાતને લોભિયો નથી કહી શકતો, પાપી કદી પોતાની જાતને પાપી નથી કહી શકતો. તો પુણ્યાત્માજમાં હિંમત હોય કે પોતાની જાતને પાપી કહે? પુણ્યાત્મા જ એમ, ભાઈ મેં તો હું તો મહાપાપી છું, પાપી કદી એવું નથી. તો એ તો ઢાંક્યા કરે છે, દબાયા કરે. એનામાં આત્મબળ ક્યાં છે? આત્મબળ તો પેલામાં હોય છે. એક બીજી વાત પણ યાદ રાખજો, જેને સતત માનની ભૂખ હોય છે એને તમે માન આપશો તો એ એના માટે ને તમારા માટે બેના માટે ઝેર થશે. એના માટે ઝેર થશે અને તમારા માટે ઝેર થશે. પણ જેને માન જોઈતું નથી, જેને માનની ભૂખ નથી, એવા માણસને જો તમે માન આપશો તો એના માટે અમૃત થશે ને તમારા માટે અમૃત થશે. માન અમૃત છે અને માન ઝેર પણ છે. બેનપણે બેસી ગયેલા, કેટલો આગ્રહ કર્યો ત્યારે ઉપર આવીને બેઠા. બાકી ઘણાને તો કેવું જ નથી પડતું ઉપર બેસો, આવીને બેસી જ જાય. સારામાં સારી જગ્યા જોઈને જ બેસી જાય, એમને કેવું ના પડે ઉપર આવીને બેસો. આ બીજી વાત પણ તમે યાદ રાખજો, હીરો છે ને એને તમે પગમાં જડો કે મુગટમાં જડો, એની કિંમતમાં કશો ફરક નથી પડતો. એ પગમાં જડેલો લાખ રૂપિયાનો છે ને મુગટમાં જડેલો લાખ રૂપિયાનો છે, એને પોતાને પોતાની જાત પ્રત્યેનો એક નિષ્ઠા હોય. યાજ્ઞવલ્ક સમર્થમાં સમર્થ ઋષિ છે, અને સમર્થમાં સમર્થ ઋષિ હોવા છતાં નમ્રમાં નમ્ર છે, વિનયમાં વિનય. એટલે કે છે, ભાઈ હું તો બ્રહ્મવિદ્યા નથી, તમે કોઈ ના લીધી, પછી મેં જોયું કે હવે કોઈ લેતું નથી, ચાલો આપણે લઈ જઈએ. વયમ તો ગોકાના, હું તો ગાયનો લોભિયો માણસ છું. ગીતા તમે વાંચજો, એમાં બીજા અધ્યાયની અંદર જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવ્યા છે એમાં સૌથી પહેલો શબ્દ મૂક્યો છે સ્થિત પ્રજ્ઞ. કા ભાષા, એની ભાષા કેવી હોય, એની વાણી કેવી હોય, પછી બાકીનું બધું પછી જોવા, પણ એની વાણી કેવી હોય વધારે ચર્ચા નહીં કરું. બહુ લાંબી ચર્ચા ચાલી, મારી એક કેસેટ છે, એનું નામ જ છે યાજ્ઞવલ્ક. એ યાજ્ઞવલ્કની કેસેટમાં આ બધો પ્રસંગ ગાર્ગીનો ને બધો મેં બતાવ્યો છે. તમારે તમને આટલું જ કહેવું હતું કે એક સમય હતો જયારે ગાય છે એ મુદ્રા હતી, એ વિનિમયની કરન્સી હતી, નોટો હતી, એનાથી વિનિમય થતો હતો, લેવડ દેવડ થતી હતી. અને લેવડ દેવડ થતી હતી એટલે બીજા બધાની તુલનામાં એનું મહત્વ કેટલું હશે એ તમે સમજી શકો છો. આપણા ઉપનિષદોમાં કે પ્રાચીન ગ્રંથોમાં કોઈ જગ્યાએ એવું નથી આવતું કે રાજાએ 2000 ભેંસો ભેગી કરી હતી કે 5000 ભેંસો ભેગી કરી હતી અને પછી લોકોને કહ્યું એટલો આ ભેંસો જોઈતી હોય લઈ જાઉં, કે કોઈની માં મરી ગઈ હોય ને પાછળ ભેંસ આપી હોય. ક્યાંય આવતું નથી, ગાયની જ વાત આવે. તમે જરા એટલો વિચાર કરો કે 500 રૂપિયાની નોટ ને કોઈ આજ ફાડી નાખે, બાળી નાખે તો કેવું લાગે?
કારણ કે કરન્સી છે, એ વિનિમયની મુદ્રા છે. એટલે આપણે એને સાચવીને પાકીટમાં તિજોરીમાં સાચવીને રાખીએ છીએ. ગાયનું સ્થાન પણ આ એક બીજી વાત. આપણે ઘણી ભૂલો કરી છે, એમાંની એક ભૂલ તો એ છે કે આખું વૈદિક ઋષિઓનું જે દર્શન છે જીવન પ્રત્યે સકારાત્મક છે, એને આપણે પાછળથી નકારાત્મક બનાવી દીધું. સકારાત્મક છે એટલે શું છે? પહેલા તો એમ માને છે કે ઈશ્વરની રચના એ સંસાર છે અને સંસાર મંગલમય. સંસાર પરમેશ્વરનું મૂર્ત રૂપ છે, વિરાટ રૂપ છે. એની નિંદા ના કરો, એને ધિક્કાર ના કરો, એનો તિરસ્કાર ના કરો, એમાંથી સારામાં સારી વસ્તુઓ ઉત્પન્ન કરો. એટલે વૈદિક ઋષિ રોજ પ્રાર્થના કરે છે, મારા દેશમાં ગાયો માધવેર ન ગાવા. અમારી ગાયો એટલી સુંદર હોય, એટલી દૂધ દેનારી હોય, અમારા ઘોડા સારા હોય, અમારા ધનુષબાણ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય. એક એક વસ્તુ, સંસાર સારો હોય એની ચર્ચા. તમારું લશ્કર નકામું હોય, તમારી ગાયો નકામી હોય, તમારા તમારા વાહનો નકામા હોય, તમારા શસ્ત્રો નકામા હોય, દેશ ક્યાંથી મહાન થવાનો હોય? ખટારાના પાછળ લખી દીધી એક બેરા ભારત મહાન, એટલે કઈ મહાન ના થઈ જવાય. એ તો લખી દીધું, લખી દીધું એટલે શું થઈ ગયું? મહાન થવું હોય તો જ્યાં આંગળી મૂકો ત્યાં મહત્તા પ્રગટ થવી જોઈએ, અને મહત્તા પ્રગટાવવા માટે સાધના કરવી જોઈએ, પુરુષાર્થ કરવો પડે. અમારી ગાયો એટલી દૂધવાળી હોય, એટલી દૂધવાળી હોય. અને એમ બહેનો માટે એમ લખ્યું છે કે અમારી જે સ્ત્રીઓ છે, બહેનો છે, મહિલાઓ છે, વીર પ્રસૂત, એ વીર બાળકોને જન્મ આપનારી હોય, વીર પુરુષોને જન્મ આપનારી હોય. એક 10 છોકરાની માં છે ને એક જ છોકરાની માં છે. એક છોકરો છે ને એ શિવાજી બને, રાણા પ્રતાપ બને છે, રામ બને છે, કૃષ્ણ બને છે. માં ધન્ય થઈ જાય, જશોદા કેમ ભૂલાતા નથી? કૃષ્ણના કારણે ભૂલાતા નથી, કૌશલ્યા કેમ ભૂલાતા નથી? પેલો વૈદિક ઋષિ કે છે વીર પ્રસૂત, તારકારી કુંખેથી એવા વીર બાળકો જન્મે જે રાવણની સભામાં જઈને પગ રોપે તો રાવણની તાકાત નહીં કે એના પગને ઉપાડી શકે. કુરકુર 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 કુરકુરિયા જ કુરકુરિયા, કુરકુરિયા જ કુરકુરિયા, લોટ ઓફ કુરકુરિયા. હવે એને કરશો શું? એ બધા ભેગા કરી એ બધાને કરશો શું? એટલે તો આ સકારાત્મક દ્રષ્ટિ છે. અને સકારાત્મક દૃષ્ટિનું પરિણામ એ આવ્યું, જયારે આપણો વૈદિક યુગ હતો એક સુવર્ણ યુગ હતો, એક સોનાનો યુગ હતો. ગામે ગામ ગાયો, એક જમાનો એવો હતો કે આપણા ત્યાં એવી કહેવત હતી કે દૂધ ને પૂત બે વેચાય, કેટલું દૂધ થતું હશે. અમારે વાલજી બી કહેતા હતા કે અમે બધા દૂધ કચ્છમાં સિંધમાં ભરી મૂકી દઈએ, જેને જેટલું જોઈએ એટલું લઈ જાય, અમે વેચવાની વાત જ નહીં, દૂધ વેચાતું જ નહીં. એક સમય એવો આવ્યો કે છોકરાને પીવડાવવા માટેનું દૂધ મળવું મુશ્કેલ થઈ ગયું. અને એક સમય એવો હતો ગામડામાં લોકો છાશ ઢોળી દેતા, એટલી છાશ થતી, એટલી છાશ થતી, ગરીબ ગરબાને બિલકુલ મફત, અને પછી વધે તે બધી ઢોળી દેવામાં આવતી. એક સમય હતો. એટલે આપણે જીવનને હંમેશા સકારાત્મક દ્રષ્ટિથી જોયું, પછી નકારાત્મક દ્રષ્ટિ આવી. અને નકારાત્મક દ્રષ્ટિનું કેન્દ્ર શું છે? ખેતી ના કરશો કેટલું પાપ લાગે, હા હા હા, કેટલી જીવાત મરે છે, કેટલા જંતુઓ મળે છે, કેટલા અળસિયા મરે છે. ખેતી ના કરશો, ફલાણું ના કરશો, ફલાણું ના કરશો, ફલાણું ના કરશો, તો પછી જીવશો કેવી રીતે? ચિંતા ના કરો, તમારા નસીબમાં લખ્યું હશે એ તમને મળવાનું છે, તમારા પ્રારબ્ધમાં જે લખ્યું હશે એ તમને મળવાનું છે. કોઈ પણ પ્રજાને જો મારી નાખવી હોય ને તો એને પ્રારબ્ધવાદી બનાવી દેવાની, બસ બીજું કંઈ નહીં કરવાનું. એને પ્રારબ્ધવાદી બનાવી દો, આપો આપ મરી જશે.
હમણાં ઇઝરાયલ જઈને આવ્યો. તમે જો સંદેશ વાંચતા હશો તો રવિવારના સંદેશના લેખ તમે વાંચો, ઇઝરાયલ તમે જઈને જુઓ તો એમ થાય કે હા 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 હા, મારો ભારત કોઈ ટાઈમે આવો હશે, આ જ પ્રકારનો મારો દેશ હશે. આપ તો ડગલે ને પગલે પુરુષાર્થ 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 પુરુષાર્થ, અને પુરુષાર્થ એટલે આંધળો પુરુષાર્થ નહીં, વિજ્ઞાન સહિતનો પુરુષાર્થ, બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ. તમારા પૂર્વજો, તમારા એટલે નખત્રાણા તાલુકાના તળવા પાટીદારના પૂર્વજો શું લઈને બહાર નીકળ્યા? એક લાંબી કરવતી અને મજબૂત બાવડા, અને મજબૂત બાવડા અને લાંબી કરવતી લઈને એ આખા ભારતના ખૂણે ખૂણે ફરી વળ્યો. અને એમણે કંઈ પુરુષાર્થ કર્યો, કંઈ પુરુષાર્થ કર્યો, કંઈ પુરુષાર્થ કર્યો, કંઈ તપ કર્યું, કંઈ તપ કર્યું. હું તમને ભલામણ આપું કરું છું, ઘરમાં ભગવાનનો ફોટો ના રાખવો હોય તો ના રાખજો, પણ પોતાના મા બાપનો ફોટો તો જરૂર રાખજો. જેમના બાવડામાંથી પરસેવો નીકળ્યો અને એક પૈસો હરામનો કોઈનો ના ખાધો, મહેનત કરીને ખાધી, આખા આખા ભારતમાં ફરી વળ્યા. અને આજે તમે જુઓ તો આખા લાકડાના ઉદ્યોગમાં, ફલાણા ઉદ્યોગમાં, ફલાણા ઉદ્યોગમાં, ફલાણા ઉદ્યોગમાં, એક જ પેઢીમાંથી આ બીજી પેઢી આટલો વિકાસ કરી શકી. જો આ જ ગામમાં પ્રારબ્ધ કરીને બેસી રહ્યા હોત તો શું થાય? આ જ ગામમાં. એટલે કદી પણ લોકોને પ્રારબ્ધવાદી ના બનાવતા, મારી વાત માનજો, ભલા થજો, કદી કોઈને હાથ ના બતાવશો. બાકી અત્યારે સારામાં સારો આ ધંધો છે, તમે ટ્રેનમાં જતા હોય ને હાથ જોવા માંડો એટલે બધા ટોળું ભેગું થઈ જાય, મહારાજ મારો હાથ જોજો, મારો હાથ જોજો, મારો હાથ જોજો. અમારા એક હાથ જોનારા માણસ છે, મેં કહ્યું તમે આ બધાના હાથ જુઓ છો તે ખરેખર એમાં કંઈક સાચું હોય છે? મને કે સાચું એક મારું ઘર ચાલે છે, એના કારણે મારું ઘર ધમધોકાર ચાલે છે. બાકી એમને એમનું તો જે થવું હોય આપણે બે મિનિટ પાંચ મિનિટમાં જે તે આડી અડી રાજી થાય એવી વાતો કરવી, ખુશ થાય એવી વાતો કરવી. ભલા થજો. બીજી વાત છે, વૈદિક સંસ્કૃતિ છે એનું સકારાત્મક રૂપ છે, અને સકારાત્મક રૂપ આવતા 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 આપણા ત્યાં પૌરાણિક રૂપમાં આવ્યું. અને પૌરાણિક રૂપ આખા તમે પુરાણોમાં જોશો તો પુરાણોનો ઉદ્ભવ જ ગાયથી થયો છે. કથા આવી હોય છે કે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે, હાહાકાર થઈ જાય છે, લોકો જીવી નથી શકતા, અસુરોનો ત્રાસ વધી જાય છે. આ અસુરો એ કોઈ અલગ પ્રજા નથી, કોઈ શિંગડાવાળી કોઈ જુદી પ્રજા નથી. અસુરોનો અર્થ ગુંડા, માફિયા. બિહારમાં જે બિહારમાં જે લોકો રહેતા હોય એમને પૂછી આવજો કોણ વધ્યું છે ત્યાં, તમને જીવવા ના દે, સજ્જન માણસોને જીવવા ના દે. હવે કરવું શું? પૃથ્વી છે ને, પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને જાય છે, બીજું કોઈ રૂપ કેમ ના ધારણ કર્યું? ભેંસનું નહીં, બકરીનું નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં, ગાયનું રૂપ ધારણ કરીને જાય છે. અને ભગવાન લક્ષ્મીનારાયણ છે ને, એમની પાસે જેને પોકાર પાડે છે કે મારાથી હવે ભાર ઉંચકાતો નથી, મારા ઉપર એટલો બધો ભાર થયો છે ને ભાર હળતો કરો. એવું કહેવાય છે કે એક જિજ્ઞાસુ માણસ છે ને એક ગુરુની પાસે ગયો, અને ગુરુની પાસે જઈને એને કહ્યું કે મને જ્ઞાન આપો. વચ્ચે બીજી વાત કહી દઉં છું, તમે જિજ્ઞાસુ થજો આ આપણી વૈદિક સંસ્કૃતિ છે, અને જ્ઞાન માટે ફરજો. પર્વતે પર્વતે, હિમાલયે હિમાલયે, ગુફાએ ગુફાએ, કંદરાએ કંદરાએ, પણ જ્ઞાન માટે ફરજો. પણ કદી કંઠી બંધાવવા માટે ના ફરશો, એને ને જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. એ તો બધી બંધાયું, લગભગ પતી ગઈ છે બસ, એનાથી તો કાંક વાત જ અટકી ગઈ આખી, તમારો વિકાસ જ અટકી ગયો. અને કદાચ તમે આગળ વધવા માગશો તો પેલા વધવા નહીં દે,
કારણ કે પ્રત્યેક રબારીને પ્રત્યેક ભરવાડને એના ઘેટાની ચિંતા હોય છે, કઈક કઈ ભાગી ના જાય, બીજા વાડામાં ના જતો રહે, બીજા વાડામાં ખસી ના જાય. આપણે તો વૈદિક સંસ્કૃતિ, જેને કોઈ વાળો ના હોય, આપણે સિંહને વાળો ના હોય અને ઘેટું વાળા વિના રહી ન શકે, એને વાળાથી બહાર કાઢ્યું હોય તો બે બે કરીને રાત્રે મરી જાય, વાળામાં પૂરો તો એને શાંતિ થાય. સિંહને વાળો ના હોય. અમેરિકામાં એક જગ્યાએ ઉતરેલો એ સજ્જન મને કહે, આ તમારી કેસેટો મેં સાંભળી બધી અને મને તો આમ ધમધમાટ થઈ ગયો, અને વારું થવો જ જોઈએ ને ભાઈ, ધમધમાટ ના થાય તો કામ કેવી રીતે થશે? કારણ કે અમારે ત્યાં ગુરુ આવે છે, એમને મેં કહ્યું કે હવે આ ઘેટા બનાવવાના બંધ કરો ને થોડાક સિંહ બનાવો. ગુરુ ગોવિંદસિંહે પંજાબમાં સિંહ બનાવ્યા, ઔરંગઝેબની સલ્તનતને હચમચાવી નાખી, અને આપણે ગુજરાતમાં કશું હચમચ્યું નહીં. ગુજરાતમાં જે આવ્યા એ બધાએ દંડા મારી મારીને રાજ કર્યા, વેટ કરાવી, ટેક્સ કર્યા, અપમાન કર્યા, કોઈ સામે ના થયું. કારણ કે અહીં બધા કોઈ સિંહ પેદા જ ના કર્યા, જે આવ્યો એને ઘેટા જ બનાવ્યા, બનો ઘેટા જ બનાવ્યા, પેલા એ સિંહ બનાવ્યા. આપણે થોડા સિંહ બનાવો. એટલે મેં કહ્યું શું કહ્યું તમારા ગુરુએ? કે ગુરુએ એમ કહ્યું કે જોજે મૂર્ખ, આપણે સિંહ નથી બનાવવા, સિંહ તો હામી ત્રાડ નાખે, એમ એ તો ગુગવાટો કરે ને આમ સામે પંજો ઉગામે, આપણે તો ઘેટા જ હારા, 12 મહિનામાં 2 વાર ઊન કાપી લેવાની, બસ આપણે બીજું કઈ જોઈતું નથી. 12 મહિના 6 મહિના થાય એટલે કાતર લઈને ઊન કાપી લેવાની, વળી 6 મહિના થાય એટલે ઘેટું ઘેટા જ સારા. આપણે પેલો જિજ્ઞાસુ છે એને જ્ઞાન માટે ફરે છે, અને જેને જ્ઞાનની ભૂખ હોય એને તો જ્યાં જ્ઞાન મળે ત્યાં જવાનું છે. ફાહિયાંગ આવ્યો, ઇપસિંગ આવ્યો, હુયન સાંગ આવ્યો, જ્ઞાનની ભૂખી એકે એક વિદ્યાપીઠમાં ભર્યો, તક્ષશિલા ગયો, નાલંદા ગયો, વલ્લભી ગયો, જેવી ખબર પડે ફલાણી જગ્યાએ જ્ઞાન છે જવું જોઈએ ત્યાં. આ શિષ્ય ભાવથી પેલો જિજ્ઞાસુ માણસ છે ને એક સમર્થ ઋષિ જેવા માણસ પાસે પહોંચી ગયો અને એને કહ્યું તમે મને જ્ઞાન આપો, તમે મને જ્ઞાન આપો. તો હું તમને જ્ઞાન આપું ખરો, પણ અરે એક શરત છે કે હું પૂછું એનો જવાબ તું આપ. તો કે હું શું જવાબ આપું, પણ છતાં આપ પૂછો. અને એમણે પ્રશ્ન પૂછ્યો, પાણીથી પાતળું શું, પાણી કરતા વધારે પાતળું શું, અને અગ્નિ કરતા વધારે બાળનારું શું? અને ભારેમાં ભારે વસ્તુ કઈ? આ બધા જવાબ આપ મને. હું જઈ ગયો. ગુરુજી મને તો કઈ ખબર નથી, હું તો ખબર હોત તો શું કેમ અહીં ભટકવા આવત, પણ તમે જ જવાબ આપો. અને ત્યારે એને ગુરુ કહે છે, પાણીથી પાતળું જ્ઞાન છે, કારણ કે જેમ જ્ઞાન પ્રવેશ કરે ત્યાં પાણી પ્રવેશ ન કરી શકે. અને અગ્નિથી વધારે બાળનારું છે ને એ ક્રોધ છે. અગ્નિમાં બળેલો માણસ તો સાંજે તમે મલમ લગાવો તો સવારે સારો થઈ જાય, પણ જે ક્રોધનો બળેલો માણસ છે, કડવા વહેણથી બળેલો માણસ છે, કટુ વાક્યોથી બળેલો માણસ છે, તો આખી જિંદગી એના ઘાદું જાતા હોય છે, એને રૂજ જ નથી આવતી. ક્રોધ અગનસે ભારી, અને પાપ છે ને એ ભૂમિ કરતા ભારે છે, ભૂમિના ભાર કરતા પાપનો ભાર વધારે છે. અને કલંક કાજલ સે કારી, કાજળથી વધારે કોઈ કાળી ચીજ હોય તો એનું નામ કલંક છે. એટલે હું તમને એક બીજી વાત કહું, તમે ઉજળા થજો, ઉજળા રહેજો, પણ ભલા થઈને કોઈને કલંક ના લગાડશો, કોઈ ના ઉપર કદી કલંક ના લગાડશો. અને જો કલંક લગાડવાની ઈચ્છા થાય
તો રાત્રે ચંદ્રને જોજો. ચંદ્રથી તો કોણ ઉજળું હશે, પણ ચંદ્રના વચ્ચે કલંક લાગેલો છે, ડાઘ લાગેલો છે. કારણ કે ચંદ્રને ગર્વ થયો, મારા જેવું કોઈ ઉજળું નહીં, મારા જેવું કોઈ ઉજળું નહીં, મારા જેવું કોઈ ઉજળું નહીં. ગર્વ કયો સોઈનર હાર્યો સિયા રામ જીસો, ગર્વ કયો સોઈનર, ગર્વ કયો વણરી ચણો ઠડી, મુખ કારો કરી ડાર્યો સિયા રામ જીસો. તમને કદાચ ખબર નહીં હોય, સોની હતો સોની સામે પટ્ટી, અને આમ ત્રાજવામાં સોનું જોખે, એક તરફ સોનું ને એક તરફ ચણોઠી. પેલા તો ચણોઠી મુક્ત, અને ચણોઠી કઈ ખડખડાટ હસી, આ ખડખડાટ હસી અટ્ટહાસ્ય. એટલે સોને કહ્યું કે બેન કેમ હસે છે, કે જો 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 તું ને હું બે સરખા, આપણે બે સરખા, એક તરફ તું ને એક તરફ હું. એટલે પેલું સોનું કે બેન એમ કઈ સરખા ના થવાય, મારી કિંમત ક્યાં, તારી કિંમત ક્યાં, તું તો કિલો ના ભાવે વેચાય, ચણોઠી તો કિલો ના ભાવે વેચાય, ને હું તો તોલા ના ભાવે વેચવ, પણ મારા જેવી જો તારે થવું હોય, કિંમત કરાવવી હોય, આ ભઠ્ઠીમાં હું બળી છું, આ ભઠ્ઠી દગધગતી ભઠ્ઠી ની અંદર. ચણોઠી કે એમાં કઈ મોટી વાત હતી, હું એ ભઠ્ઠીમાં પડું એમ. સોને કહ્યું તારું કામ નહીં બેન, તું રવા દે, ભઠ્ઠીમાં ના પડીશ, ના કે પડીશ, જરૂર પડીશ. અને કછોટો માર્યો એને, તો માર્યો ખુદ પર, પડી ભઠ્ઠીમાં, અને જેવી પડી એવી અજાઈને તે શું 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 કરતી બહાર નીકળી ગઈ. ત્યારથી મોઢું કાળું થઈ ગયું, પહેલા આખી લાલ હતી, પહેલા આખી લાલ હતી ને ત્યારથી આવું થઈ ગયું. તું જો તું કોના સામે સ્પર્ધા કરે છે, કદી કોઈને કલંક ના લગાડશો. ચંદ્રના સામે જોજો, ને તો તમારા ઘરમાં આવીને વાત ઉભી રહેશે. તમારે જોવું હોય તો જોજો, જે નિંદા કરનારા હોય છે ને એના ઘરમાં જ નિંદાના કારણો ઉભા થતા હોય છે, અને જે ઉપેક્ષા કરનારા હોય છે, હોય એને આપણે કોઈનું કઈ જવા દો, એની ભગવાન બાંધી મુઠ્ઠી રાખતો હોય છે, એની લાજ ભગવાન રાખતો હોય છે. લાજ લેનારની લાજ ના રહે, લાજ રાખનારની લાજ રહે. સવારથી સાંજ સુધી જે લાજ લેવાનો ધંધો કરતા હોય એની લાજ ના રહે. એટલે આપણે ત્યાં એક પૃથ્વી છે ને, એ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરે છે. આખું ગામ ગુંડાઓના કબજે હોય, મુઠ્ઠીમાં હોય, ને સજ્જન પુરુષો કશું કરી ના શકતા હોય. એક બીજી વાત પણ યાદ રાખજો, અતિશય આબરૂદાર માણસ હોય ને, એક પરાકાષ્ઠાએ પહોંચી નિષ્ક્રિય બની જતો હોય, એનાથી કશું ના થઈ શકે. ખાલી પોલીસ એના બારણે આવીને ઉભી રહેતો હોય તો ગભરાઈ જાય, કે ફલાણાના ઘેર પોલીસ આવી હતી, ગભરાઈ જાય. એટલે હંમેશા ફફડતો 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 ડરતો 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 રહે. પેલો 50 વાર પોલીસ થાણે જઈ આવ્યો હોય, એટલે પોલીસ આવે એટલે સમજે કે જાણે આપણા ઘરે લાઈટ ગઈ. પોલીસ આવીને ઉભો રહે એના ઘેર, એટલે એમ સમજે કે આ તો આપણા વેવાઈ આયા છે આપણું બહુમાન કરવા માટે, એને કઈ પડી જ ન હોય. બહુ આબરૂદાર માણસ થાય ને પછી બહુ કામ ના કરી શકે, એ કોચલામાં ને કોચલામાં પૂરી રહે, વાત વાતમાં એને કોચલામાંથી બહાર ના નીકળી શકે. અને જેમ મોટા પુરુષો કોચલામાં પૂરાતા જાય એમ અસુરોનું રાજ વધતું જાય. અસુરો એવી રીતે શક્તિશાળી થાય, ત્યારે હવે કરવું શું? એટલે આપણા પૂર્વજોએ પ્રતીક બનાવ્યું કે આ પૃથ્વી ઉપર ભાર વધ્યો છે, અને ભાર પેલી ગાય ઉપર છે. કારણ કે ગાયના દીકરાનું નામ છે બળદ, અને બળદ છે એ ધર્મ છે, આ પ્રતીક છે. આપણે ધર્મનું રૂપ બળદ માન્યો છે, અને એને ચાર પગ છે, અને ચાર પગ ઉપર ઉભો છે ધર્મ. કોઈ વાર મહાદેવના મંદિરમાં જઈને જોજો,
તો શિવાલયમાં જે પોઠિયો છે ને એના ત્રણ પગ વળી ગયેલા છે ને એક પગ આમ સીધો છે, પહેલા ચારે ચાર ઉભા હતા. એક યુગ પૂરો થયો એક પગ વળી ગયો, બીજો યુગ પૂરો થયો બીજો વળ્યો, ત્રીજો યુગ પૂરો થયો ત્રીજો વળ્યો, હવે એક પગે પોઠિયો ઉભેલો છે. એ જે પગ છે ને એ પગને સમજવા જેવું છે. ધર્મ છે એ સત્ય ઉપર, દયા ઉપર, તપ ઉપર અને દાન ઉપર, આ ચાર ઉપર ઉભેલો છે. સતયુગ પૂરો થયો, સત્યનો પગ વળી ગયો, કપાઈ ના ગયો, વળી ગયો. પછી તપનો યુગ આવ્યો, દ્વાપર પૂરો થયો, તપનો પગ પડી ગયો. પછી ત્રેતા આવ્યો, દયાની પ્રધાનતા, એ પગ વળી ગયો. હવે અત્યારે દાન, એક દાનના પગ ઉપર ઉભો છે. ગૌશાળામાં જો એટલું દાન તમને મળે, કોઈ કામ કરો ને દાનનો ઢગલો થઈ જશે. અત્યારે પહેલા દાન ના મળતું, અત્યારે કોઠિયો દાન ઉપર ઉભો છે. આ બધા પ્રતીકો છે. એટલે ગાય પોતાના દીકરાના દુઃખે દુઃખી થઈને ભગવાન પાસે ગઈ અને જેની પોકાર કર્યો, પૃથ્વી ઉપર ભાર વધી ગયો છે. એક બીજી વાત પણ યાદ રાખજો, એક બહેન હોય અને માથે ચારનો ભારો હોય, બે મણ અઢી મણ ત્રણ મણનો, બે કિલોમીટર દૂરના ખેતરથી ભારો લઈને આવતી હોય ને ગરદન આમ બેસી ગઈ હોય. હવે એ બેનને તમે રસ્તામાં લાડુ આપો, શીરો આપો, દૂધપાક આપો, એ બધું એને ખાવાનું ગમે ખરું? એની પહેલી જરૂર શું છે? ભાર ઉતારવાની. પછી રોટલો આપો તોય વાંધો નહીં. હવે ભાર ઉપર ચાલુ છે ને ગલ્લો દૂધપાક ખાવ, દૂધપાક ખાવ. ગોંડલમાં મહારાજા થયા ભગવતસિંહજી, જો તમે નામ સાંભળ્યું હોય ભગવતસિંહજી, ક્યાંકથી આવતા હશે ને ગામડામાંથી એક પટેલ બેન, એ ભારો લઈને એમ ગરદન આમ થઈ ગયેલી અને ભાર લાગ્યો હોય એને ખબર પડે. હું તો તમને આટલું જ કહું છું, કોઈનો ભાર ઉતારજો અને પોતે ભાર વિનાના થઈને જીવન જીવજો. ઊંઘ વેચીને ઉજાગરા કરવા પડે એવો ધંધો ના કરશો. પૈસા કમાજો, પણ એવા કમાજો કે રાત્રે તમે ગસગસાટ ઊંઘી શકો. એવા પૈસા ના કમાશો કે જે તમારી ઊંઘ હરામ કરી નાખે, તમારું ખાવું હરામ કરી નાખે, તમારું જીવવું હરામ કરી નાખે, એવા પૈસા ના કમાશો. નહીં તો ટેન્શન જ ટેન્શન, ટેન્શન જ ટેન્શન, ગોળીઓ જ ગોળીઓ ખાધે રાખો. ભાર વિનાનું નિર્ભાર જીવન. ભગવાને આખો ગોવર્ધન પહાડ ઉપાડ્યો, આખો ગોવર્ધન પહાડ, પણ ટચલી આંગળીએ ઉપાડ્યો ભાર વિનાના. અને જે થોડોક ભાર હતો એ ગોવાળીઓના માથે નાખી દીધો. કાતો ભાઈ તમે ઉપાડ્યો છો, તમે સંસ્થા ચલાવજો, તમે પેઢી ચલાવજો, તમે દુકાન ચલાવજો, તમે ગામ ચલાવજો, તમે સરકારી નેતાઓ થજો, પણ ટચલી આંગળીએ મુચકાય એટલું જ ઉચકજો. આ ટચલી આંગળીનો અર્થ એટલો છે કે રમત રમતમાં બહુ મજા આવશે જીવનમાં, અને ના ઉંચકાય એટલું જો ઉંચકી લેશો અને પછી પછી આંફ્યા કરો, આખી જિંદગી આંફ્યા કરો, તમે તમારા ભારથી જ દુખી દુખી થઈ જશો. બીજાના ભારને ઉતારો, બીજાના ભારને હલકો કરો. એ પેલી બહેન છે ને માથે ઘાસનો ભારો ત્રાસી ગયેલી, ક્યાં ઉતારવું? રાજા મળી ગયા, ઓળખે ને કે આ રાજા છે. ભગવતસિંહની ખાસિયત એવી કે પટાવાળાથી માંડીને રાજા સુધી એક સરખો ડ્રેસ, એ કાઠિયાવાડી અંગરખું, પાઘડી બાઘડી બધું એક સરખું પહેરે. એટલે એને કહ્યું, માજી બહેન, તું આટલી બધી ભાર લઈને સાહેબ દુઃખી થાય છે? એટલે એને જોયું કોઈ કોઈ નાનો મોટો અમલદાર જેવો માણસ લાગે છે.
એટલે પેલી બેન કે છે મારા રોયા તારા તારા રાજાને જઈને કેને કે અહીં અહીં કઈક ભાર ઉતારવાનો ઓટલો કરે તો અમે સુખી થઈએ. ઘણી વાર છે ને આવા બટક બોલા માણસો ઇતિહાસ ઉભો કરતા હોય છે, એમને ભાન ના હોય કોના આગળ આપણે શું બોલી રહ્યા છે. આવું જ આ જ શબ્દો એને કહ્યા. અને રાજા એટલે રાજા એને હુકમ કર્યો કે એકે એક ગામની એકે એક ટીમની અંદર જ્યાં જરૂર હોય ત્યાં પહેલામાં પહેલા તમે વિસામાં ઉભા કરો, નીચે પરબ ને ઉપર ભાર ઉતારવાનો. એટલે પેલી બેન આમ ઉતારે ને પાછું પોતાની મેળે લઈ શકે, કોઈ ચડાવવાની કોઈની જરૂર નહીં, પોતાની મેળે જ લઈ લે. એટલે ભાર છે ને જિંદગીનો એક ભાર એ જ મોટા મોટી વસ્તુ છે. અને ભાર ઉતારવું, જે ભાર ઉતારી આપે એનું નામ તો ભગવાન છે. જેના શરણે જાઓ ને તમારો ભાર ઉતરી જાય, તમે ધન્ય થઈ જાઓ. બસ ભાર વિનાના બસ ધન્ય થઈ ગયા. એટલે ગાય છે એ ગાય પૃથ્વી છે ગાયનું રૂપ લઈને ગઈ છે. પૌરાણિક બીજી વાત છે, એવું કહેવાય છે કે બધા દેવોની સભા ભેગી થઈ, જેમ અત્યારે આપણે સભા ભેગી થઈ ને તો હોલ તો જોઈએ, કોઈ સ્થાન તો જોઈએ. તે ભાઈ નક્કી કર્યું કે આપણે ગાયના શરીરમાં ભેગા થાવ બધા. કોઈના ઘરમાં ચિત્ર હોય તો તમે જોજો, પૂંછડેથી માંડીને સિંગડા સુધી બધા દેવો અંદર બેઠેલા છે. આ દેવો શું છે? એ શક્તિઓ છે, એ વિશિષ્ટ પ્રકારની શક્તિઓ છે. બધા ખીચો ખીચ ભરાઈ ગયા દેવો. સભામાં એક ખાસિયત કહું છું તમને, સૌથી મોડું કોણ આવે? સૌથી મોડો પૈસાદાર માણસ આવે. એ કઈ વાંધો નહીં, ભલે મોડા આવે, પણ એની એક બીજી ખાસિયત છે કે બધાના માથા આઘા પાછા કરતા 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 આગળ આવીને બેસવા જોઈએ. જો પાછળ આવીને પાછળ બેસી જાય તો વાહ વાહ, વાંધો નહીં ભાઈ, હરફર નહીં કરવાની. જો મને વિક્ષેપ થાય કશું નહીં, તમારે બંધ કરવું હોય તો બંધ કરી દો, પણ તમારે આઘા પાછા નહીં થવાનું. કોઈ આખી સભાને વિક્ષેપ થાય, તમારે જે કરવું હોય કરીને પછી બેસી જાઓ. તમે મોડા આવો એનો કોઈ વાંધો નહીં, મોડા આવો પાછળ બેસો. અરે એક જગ્યાએ તો અભિમાન ઉતરવાની જગ્યા રાખો. દેવ મંદિરમાં અભિમાન નહીં ઉતરે, ધર્મસભામાં અભિમાન નહીં ઉતરે તો ઉતરશે ક્યાં? પણ તમને અમે બગાડ્યા છે અને અમને તમે બગાડ્યા છે, આ બે વાત સમજી લીધી. અમારી નજર પડે ફલાણા શેઠ આવ્યા, શેઠને આગળ લાવો આગળ લાવો આગળ લાવો. અલ્યા તું વ્યાસપીઠ ઉપર બેઠો છે કે સારંગી બગાડનારો કોઈ નહીં, ખમા બાપુ ખમા તો બાપુ કરનારો બેઠો છે. એટલે પછી બે ચાર માણસો દોડે લઈ આવો, શેઠને આગળ લાવો, પછી માળા પહેરાવો એમ. કેમ ભાઈ આટલા બધામાં કોઈને ના પહેરાય ને એમને કેમ પહેરાવી? એટલે પછી માળા પહેરાવો. આ અમે તમને બગાડ્યા, તમારા અભિમાનને અમે પોષણ આપ્યું અને તમે અમને બગાડ્યા. પછી તમે અમને એ રીતે બગાડ્યા, મહારાજ રોટલો નહીં કે શીરો તો ખાવો જ પડશે, તમારે બીજે રોટલો ખાવો હોય તો ખાજો, મારે ઘર તો તમારે લાડવા ખાવા જ પડશે. એટલે પછી શીરો ખવડાવે લાડવા ખવડાવે, અને પછી એના એક પછી વાત કરે, મહારાજ તો રોજ શીરો ખાય છે, મહારાજ તો રોજ લાડવા ખાય છે. મહારાજ કે મારે બાજરીનો રોટલો ખાવો છે, ના રોટલો નહીં ખવડાવો. આપણે બે એકબીજાના સાથે દુશ્મનાવટનું કામ કર્યું, પૈસાદાર માણસને પણ મનમાં એવું સમજવાનું કે મારે એક જગ્યાએ તો અહમભાવ ઓછો કરવા. આપણે મંદિરમાં જઈએ તો આમ પગથિયે આમ હાથ કરીને જઈએ, એટલા માટે જઈએ કે આપણો અહમ ઓછો થાય. તમે કોઈ જાણો ગુરુદ્વારામાં જઈને જોજો, શીખોના ગુરુદ્વારામાં કોઈ મોટામાં મોટો લશ્કરનો જનરલ જાય ને તો પહેલા જોડા સાફ કરવા બેસે, પોતાના રૂમાલને કાઢીને બધાના જોડા ચોખ્ખા કરે, જોજો ગુરુદ્વારામાં જઈ. અને આમ ખોળામાં લઈને શબ્દ બોલતો જાય, કીર્તન કરતો જાય અને બધાના જોડા સાફ કરે, કરી તો જોજો કેટલો આનંદ આવે, કેટલો આનંદ આવે. એટલે બધા દેવો આવી ગયા, લક્ષ્મીજી મોડા આવ્યા,
આ લક્ષ્મીજી એટલે લક્ષ્મીજી, ઠુમાક 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 ઠુમાક, પાક 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 કરતા કરતા આવ્યા. કોઈ જગ્યા ખાલી નથી કે સીટ કોઈ ખાલી નથી, બધી ભરી ગઈ છે. કોણ ખાલી કરી આપે? જંખવાણા પડી ગયા, હવે શું કરવું? તો પાછી જવું કે તમારી મરજી? હા, એક જગ્યા છે, હવે યાદ આવ્યું એમને, એક જગ્યા છે જો તમારે આ સભામાં ભાગ લેવો હોય તો. કઈ જગ્યા? ગાયનું છાણ છે, ગોબર છે. તો ગોબર તો ગોબર, લક્ષ્મીજી ગોબરમાં બેઠા, આ પુરાણ છે. અને ત્યારથી ખેડૂત છે ને એક ટોપલો ભરીને ગોબર ખેતરમાં નાખે અને દસ ટોપલા ભરીને અનાજ ઘરમાં, દસ ટોપલા ભરીને અનાજ ઘરમાં લાવે. એ ગોબરને આપણે બાળવા માંડ્યા, બાળવા માંડ્યા ને. થોડાક ખેડૂતો એનો ઉપયોગ કરતા હશે, બાકી મોટાભાગના તો બધા છાણા થાપી થાપી અને છાણા થાપી થાપીને રોટલા કરવા માંડ્યા. અને તમે લક્ષ્મીજીને બાળો છો. જો તમે વચ્ચે સાંભળ્યું હોય તો બે વર્ષ પહેલા હોલેન્ડથી ગાયોનું છાણ ભારતમાં લાવવાનું હતું, સ્ટીમરો ભરી ભરીને. એટલે ઘણા લોકોને આશ્ચર્ય થયું, આટલું બધું. હા, હું અમેરિકા ગયેલો તો એમરીલો પાસે એક બહુ મોટી ગૌશાળા છે, બહુ મોટી એટલે તમે કલ્પના ના કરી શકો એટલી ગૌશાળા છે. મારા ખ્યાલથી 60-70 હજાર ગાયો હશે, 60-70 હજાર, કદાચ હું ઓછી બોલું છું, કદાચ ઓછી બોલું છું, એથી પણ વધારે. મેનેજરને ફોન કર્યો કે મારે ગૌશાળા જોવા આવવું છે, તમે ટાઈમ આપશો, મને બધું બતાવશો? તો એને કહ્યું ખુશીથી આવો. અમે પહોંચી ગયા. 5 કિલોમીટર દૂરથી એના છાણની વાસ આવે. તમે 5 કિલોમીટર દૂર હો એટલે છાણની વાસ આવવા માંડે, જો આ ગૌશાળા આવી. એટલી બધી ગાયો હોય. મેનેજર પણ મારાથી એ અડધો હાથ ઊંચો અને કદાવર, અમને જીપમાં લઈને મને કે ચાલો બધું બતાવો. એટલે પહેલો જ મને કે જ્યાંથી ગાયને અમે પ્રવેશ આપીએ છીએ ને, પ્રવેશથી તમે શરૂઆત કરો. તો જોયું તો એક સાંકડી ગલી છે અને એમાં લાઈનસર બધી ગાયો ઉભેલી છે, લાઈનસર. હવે ગાય છે